ખેડા જિલ્લા કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો, રાજકીય ભૂકંપ સર્જાયો છે. ખેડા જિલ્લાના હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાયા. ખેડા જિલ્લામાં આવેલા મેમદાવાદ તાલુકાના પૂર્વ ધારાસભ્ય ગૌતમભાઈ સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ ઝાલા, ધીરુભાઈ ચાવડા, તાલુકાના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય સામંતસિંહ સોઢા, ખેડા જિલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયાના પ્રમુખ અલ્પેશ ડાભી સાથે જિલ્લાના કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આજરોજ ગાંધીનગર કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કર્યો હતો. છેલ્લા કેટલાય સમયથી ગુજરાત અને રાજ્યભરમાં સિલસિલો યથાવત રહેવા પામ્યો છે કે જેઓ કોંગ્રેસના હોદ્દેદારો છે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે વધુ એક ઝટકો ખેડા જિલ્લાને પણ મળ્યો છે. ખેડા જિલ્લામાં આવેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગૌતમભાઈ તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ ઝાલા, ધીરુભાઈ ચાવડા, તાલુકાના પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય સહિતના ખેડા જિલ્લા કોંગ્રેસના સોશિયલ મીડિયાના પ્રમુખ પણ ભારતીય જનતા પાર્ટી આજે કમલમ ખાતે ધારણ કરી છે અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. સી આર પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કરી અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. એટલે કે આજે તમામનું ભગવાકરણ થઈ ગયું અને ભારતીય જનતા પાર્ટીમાં તેઓ વિધિવત રીતે જોડાઈ ગયા છે. ખેડા જિલ્લાના પ્રમુખ રાજેશભાઈ ઝાલા અને પૂર્વ ધારાસભ્ય ગૌતમભાઈ ઝાલાની સાથે અન્ય હોદ્દેદારો સહિત કોંગ્રેસના કાર્યકરો ભાજપનો કેસ ધારણ કર્યો કમલમ ખાતે. આ ચૌહાણ અમદાવાદના પૂર્વ ધારાસભ્ય, સૌ પ્રથમ 1995ની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર જ મળતો તાલુકા પંચાયતના સભ્ય તરીકે મેં મારી શરૂઆત કરેલી. ત્યાર પછી રાજપ અને ભાજપ થયેલું ને પછી કોંગ્રેસમાં રહ્યા હતા. 3 વખત વિધાનસભાની ચૂંટણી હું લડ્યો છું. પણ હવે જ્યારે સમગ્ર દેશની અંદર સમગ્ર દેશ જે મીટ મારીને જોઈ રહ્યો હતો ને વર્ષોથી જે કામો નતા થયા તે જ કામો આદરણીય સદૈવ વડાપ્રધાન શ્રી મોદીજી સાહેબ કરી રહ્યા છે, ગૃહમંત્રી સાહેબની સાથે રહી અને ખૂબ સારા કામ થઈ રહ્યા છે. ત્યારે ગુજરાતની અંદર પણ 25-30 વર્ષ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ તમામ ક્ષેત્રે ઉત્તરોત્તર ખૂબ સારા કામ કરી રહ્યા છે. પ્રજાની અંદર એક આવકારદાયક છે. હું જ્યારે ભાજપમાં જોડાવાનો છું એવું મારા વિસ્તારના કાર્યકરોને કહેવા ગયો તો લોકોએ પ્રફુલ્લિત થઈને સ્વીકાર્યો. મને એમ કે કેટલાક કાર્યકરો નારાજ થશે, પણ નારાજ નહીં, હાસ્યની સાથે ગયા. એટલે એનો અર્થ એ થયો કે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એની સરકારના કારણે તમામ વર્ગો ખુશ છે. તમામ સમાજના તમામ વર્ગો, એ નાનામાં નાનો માણસથી મળીને ઉદ્યોગપતિ હોય કે છેવાડાના નાગરિકો હોય, બધા જ રાજી છે. ત્યારે ગુજરાતની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર ખૂબ સારું કામ કરી રહ્યું છે. આ વિચાર મેં ભારત સરકારના આદરણીય મંત્રી શ્રી દેવુસિંહ સાહેબને રજૂ કર્યો. સાહેબે સહજ રીતે સ્વીકારી અને મને કહે છે તારા જેવા પ્રોફેસર છે, અમારે જરૂર છે, આવો કામ કરો. એટલે એમને મને માન્ય અમારા ગુજરાત સરકારના મંત્રી શ્રી અર્જુનસિંહ સાહેબ પાસે મોકલ્યો. અર્જુનસિંહ સાહેબની સામે જ હું ગઈ વખતે ચૂંટણી લડેલો, પણ તેમણે મને પ્રેમથી કહ્યું કે ગૌતમભાઈ આવો, આ તાલુકાની જનતાનું ભલું આપણે બંને સાથે કરીશું, તમે તમારા વિચારો અને મને. એ બંને મહાનુભાવોએ ખૂબ સારી રીતે આવકાર્યા. આદરણીય પંકજભાઈ સાહેબ તો હું જ્યારે ધારાસભ્ય હતો ને ત્યારથી મને લઈ જવા માગતા હતા, પણ તે વખતે મને એક ધારાસભ્ય છું અને આ કરું સારું ના કહેવાય એવું એક લાગણી હતી, એટલા માટે મેં પક્ષ છોડેલો નહીં. પણ હવે આ પક્ષની અંદર આવતો હું ખૂબ આનંદિત થયો છું. અમારા વિસ્તારના લોકોના ચહેરા જોઈ, એમનો આવકાર જોઈ જે મને લાગ્યું કે મેં ઘણા વર્ષો ગુમાવ્યા, પણ દેર તો દેર લેકિન આપણે જોડે જ ગયા છે. તો ભારતીય જનતા પાર્ટીના જે આદર્શ કામો છે એ કામો પ્રજા વચ્ચે લઈ જઈ અને ઘણું સારું થાય એ માટેના હંમેશ અમે પ્રયત્ન કરીશું. બંને મંત્રીઓ આદરણીય, 2022ની ચૂંટણી હવે આ ગણતરીના દિવસો અને ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે ગુજરાતના રાજકારણમાં ભૂકંપ સર્જાતો હોય તેવું જોવા મળી રહ્યું છે. જાણે કે વિપક્ષની
જનતાને જરૂર જ ન હોય તેમાં પ્રમાણે વિપક્ષ હવે તૂટતો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ વિપક્ષને તોડવામાં આવી રહ્યો યા તો તૂટી રહ્યો છે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. પરંતુ હાલમાં તો ખેડા જિલ્લાનો કોંગ્રેસ સંગઠનના પૂર્વ ધારાસભ્ય ગૌતમભાઈ સહિત કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ ઝાલા, ખેડા જિલ્લાના તેમજ ધીરુભાઈ ચાવડા સહિતના ઓ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. કમલમ ખાતે આજે ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જોડાયા હતા ભાજપમાં અને વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કરતા જોવા મળી રહ્યા છે. આ પ્રસંગે સી આર પાટીલ, દેવુસિંહ ચૌહાણ અને કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસના હોદ્દેદારો હોદ્દા પરથી રાજીનામું ધરી અને આજે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાઈ ગયા હતા.